ઓહો મિસ્ટર રાઈટ ઠઠ્ઠા, અરે કમાલ છે, પાર્ટી તો હું તમને આપી જ ને. પ્રિયા, પ્રિયા, નહીં નહીં હું અત્યારે મોરિસિસ જાઉં છું. હા જી, હા પછી. યસ ઓફકોર્સ, તમારી પાર્ટી મારા પર ઉધાર છે, અને વેલ પાર્ટી તો તમને જરૂર આપીશ. મિસ્ટર રાય ઠઠ્ઠા, હું તમને 10 મિનિટ પછી પાછો ફોન કરું છું. યા ઓકે, બાય. પ્રિયા, આવું શું સાંભળું છું? તે મનોજ સાથે દગો કર્યો? કેમ, તને કઈ પ્રોબ્લેમ છે? હા, જે માણસ પોતાની સગી પત્નીનો નથી થઈ શકતો, એ મારા જીવીનો શું થવાનો હતો? અને દગો, બાબા, આ દુનિયામાં પૈસો કોઈનો સગો નથી, અને એનો પૈસો આવી રીતે ક્લબ કેસીનો જુગારમાં વપરાય, એના કરતા મારા જેવીને મળે એમાં ખોટું પણ શું છે? પણ તે એની બધી મિલકત તારા નામે ટ્રાન્સફર કરાવી લીધી. આવું તે કર્યું કેવી રીતે? કેવી રીતે? બહુ ઈઝી, બહુ સિમ્પલ. આમે મનોજને દારૂ પીવાની તો સખત ટેવ છે. દારૂમાં નશામાં એને ધૂત કરી અને બધા જ કોરા ચેક ઉપર મેં સહી લઈ લીધી છે. અને હવે તારી જાણ ખાતર તને કહી દઉં કે આ ઓફિસની હું માલિક છું, અને ફેક્ટરીનો માલિક રોહિત. પણ હવે મારું શું? કઈ નહીં, તારે બસ અહીંયાથી ઘરે જવાનું. નહીં પ્લીઝ પ્રિયા, મને અહીંયા નોકરી રાખી લે ને. જ્યારે મેં તારા મનોજ કુમારને લાત મારીને કાઢી મૂક્યો છે, તો એના ચમચાઓને હું નોકરીએ રાખું? પ્લીઝ, તું જઈ શકે છે. તું સુખી નહીં થાય, યાદ રાખજે ગેટ પ્રિયા. આઉટ, ઇડિયટ. પાછો મને સલાહ આપે છે શું કરવું જોઈએ મારે. હેલો, અરે મિસ્ટર, અરે વકીલ સાહેબને ફોન આપો પ્લીઝ. હેલો, હા ઠક્કર સાહેબ. હા જી, હું પ્રિયા બોલું છું. નહીં સાહેબ, મને બધા જ પેપર આજે જ મારા હાથમાં જોઈએ છે. નહીં, પ્રોપર્ટીમાં નામ ટ્રાન્સફર થઈ જ જવું જોઈએ. નહીં, પ્લીઝ, મારી પાસે ટાઈમ નથી, પ્લીઝ. યસ, યા ઓકે, ફાઇન, ઓકે, બાય. મનોજ, મનોજ તો આવી ગયો. ક્યારની હું તારી જ રાહ જોતી હતી. પૈસા લાવ્યો છે? પ્રિયા, બધા જ પૈસા તો તે લઈ લીધા, હવે મારી પાસે શું છે કે આમ હાથ લાંબો કરીને ઉભી છે? ડાર્લિંગ, ડાર્લિંગ, વાત જાણે એમ છે ને કે આ વખતની ડર્બી રેસમાં મને મારો ઘોડો ખૂબ મજબૂત લાગે છે. બસ તું મને થોડા પૈસાનો બંદોબસ્ત કરી આપ, આપણી લાઈફ બની જશે. અરે લાઈફ બરબાદ થઈ ગઈ છે, હવે હજી કે છે લાઈફ બની જશે? ક્યારે લાઈફ બનશે? ક્યાંથી લાઈફ બનશે? મારી પાસે છે શું? કેમ, તારી પત્નીનું મકાન છે ને, ફૂંકી માર, બહુ સારા પૈસા આવશે. નહીં પ્લીઝ પ્રિયા, એવું નહીં કે. અરે હજી મારે આ છૂટા છેડાના કેસમાંથી છુટકારો લેવો છે, ત્યાર પછી આપણે લગ્ન કરવા છે, તો લગ્ન માટે પૈસા તો જોઈશે ને. પૈસા વગર લગ્ન કેવી રીતે થશે? અને વગર પૈસે લગ્ન કરીને હું મારી જવાની બરબાદ કરવા નથી માપતી. જો પ્રિયા, એવું નહીં બોલ પ્રિયા, પૈસા કમાવા તો મારા ડાબા હાથનો ખેલ છે, હું કાલ કમાવી લઈશ. પૈસા કમાવા એ કઈ ખાવાના ખેલ નથી મિસ્ટર મનોજ કુમાર, અને હું તમને નહીં, તમારા પૈસાને ચાહતી હતી. પણ પ્રિયા, છતે પૈસે તું તારી પત્નીને સુખી ન કરી શક્યો, તો વગર પૈસે તું મને શું સુખી કરવાનો હતો? જો જો પ્રિયા, હજી મારા પર દયા કર. મનોજ કુમાર, અહીંયા તો જ્યાં સુધી પૈસા ત્યાં સુધી પ્યાર. નો મની નો લવ. એટલે માત્ર પૈસા ખાતર જ તું મારી જોડે પ્રેમનું નાટક કરતી હતી? આ ખુલી પણ બહુ જ મોડી, હવે પસ્તાવો કરવાથી કાંઈ નહીં વળે. જો હજી કહું છું કે આપણે બે એક થઈ શકીએ એમ છીએ. એ શક્ય નથી, કારણ કે હું તો કોઈ બીજાની થઈ ચૂકી છું. કોણ છે? કોણ છે? મને તું એનું નામ આપ, હું એનું ખૂન કરી નાખીશ. મને તમારા પર દયા આવે છે મિસ્ટર મનોજ કુમાર, તમે હવે એનું કઈ જ બગાડી શકો એમ નથી. કેમ? નકામું નામ જાણીને તમારું કાળજું પડશે.
તો પછી હું તારું ખૂન કરી નાખીશ. નીચ બજારું ઔરત, મારી બધી જ માલ મિલકત હડપ કરી ગઈ. મને તું રસ્તે રઝળતો ભિખારી કરી નાખવા તૈયાર થઈ ગઈ છે. હું નહીં છોડું, હું નહીં છોડું. યાદ કરીને તારા ભગવાનને હું નહીં છોડું. યાદ કરીને ઉતર નહીં. છુપીને બોલ, શું કરી રહ્યો છે બેવકૂફ? હું તમે છો, મને લાગી છે સરસ. મારી તમામ માલ મિલકત હજમ કરી હવે મને મારવા આવ્યો છે. દ્રૌપદીને બચાવવા માટે કૃષ્ણ કનૈયો આવી ગયો. મારવા નહીં, તને તારવા આવ્યો છું. તારી શાન ઠેકાણે લાવવા આવ્યો છું, સમજો? હે જા જા, તું શું મારી શાન ઠેકાણે લાવતો હતો? તમારા જેવા કઈ કેટલાની શાન મેં ઠેકાણે લાવી દીધી છે. પૈસાનું નાટક કરવા આવી હતી મારી જોડે, કેમ ભૂલો છો મનોજકુમાર? સ્ત્રીની કિંમત તમે શું આપવાના હતા? સ્ત્રી એ તો મહાન શક્તિ છે, જેની પાસે લાખો તો શું કરોડોની મિલકત પણ તુચ્છ છે. વાહ, બે કોડીની હવે કરોડોની મિલકત તુચ્છ કે છે? હે, શું પૈસા વગર તમારી જોડે નાટક નહોતી કરી આવી? હ, સોસો ચૂહે ખાકે બિલ્લી હચકો ચાલી. એમને સમજાવો કે હું અહીંયા પૈસા માટે પ્રેમનું નાટક કરવા માટે નહોતી આવી. આ તો રોહિત મને અહીંયા લઈ આવ્યો તો જેથી કરીને બીજી સ્ત્રીઓની જિંદગી બરબાદ થતી અટકે. એટલે સંસાર સાગરમાં જો તમને ખબર પડી ગઈ હોય અને સત્ય તમને સમજાઈ ગયું હોય ને તો ઘરે જાઓ, જઈને તમારી પત્ની ગીતાની માફી માંગો. અચ્છા, બધું મારું હજમ કરી હવે મને માફી માંગવા આવો છો? હે, જાઓ, નીકળી જાઓ, નીકળી જાઓ. હું તમારા કાળા મોઢા જોવા નથી માંગતો. આઈ સે ગેટ આઉટ. અમને પણ અહીંયા ઉભા રહેવામાં કોઈ રસ નથી, સમજો? પણ જતા પહેલા એક વાત સાંભળી લે. અમારી નજર તારી મિલકત પર કાલે પણ ન હતી અને આજે પણ નથી. તારી એક એક પાઈ સહી સલામત છે. એટલે ફરક માત્ર એટલો જ છે કે આજ સુધી જે મિલકત તમારા નામે હતી એ હવે ગીતાબેનના નામે છે. શું ગીતાના નામે? હા જી. તમને શું લાગે છે મનોજકુમાર, કે દુનિયામાં પૈસો જ બધું છે? કોઈ લાગણીના સંબંધો નથી, કોઈ પ્રેમના સંબંધો નથી, કોઈ સ્વાર્થના સંબંધો નથી. એટલે તમે શું સમજો છો? તમને એમ છે કે હું પ્રિયા છું? કોઈ દિવસ તમે દારૂના નશામાંથી બહાર નીકળીને મારો ચહેરો જોયો છે તમે? હું ચંપલી છું. એ તો હું તને ઓળખી ગયો છું, સમજી? અને તમને ખબર છે આ ચંપલીમાંથી પ્રિયા મારે શું કામ થવું પડ્યું છે કે ચંપલી મારે શું કામ થવું પડ્યું છે, તમને યાદ છે? તમને ભાન હોય ને તો અત્યારે હું તમને સમજાવું અને કહેવા માંગુ છું કે અહીંયા હું તમારા પૈસા માટે નહીં, મારી બેનના અને મારા બાપના મોતનો બદલો લેવા માટે હું તમારી પાસે આવી હતી. મોતનો બદલો? પણ કઈ સમજ્યો નહીં, આ શું કહેવા માંગે છે? તમને તો ક્યાંથી યાદ હોય, તમને તો માત્ર પૈસા જ યાદ રહે છે ને મનોજકુમાર. યાદ છે વર્ષો પહેલા મારી બેન સાથે તમારી સગાઈ થઈ હતી. તારી બેન એટલે? ચારુ. એટલે તું? હું ચારુને નાની બેન છું જેની સાથે તમારી સગાઈ થઈ હતી. પણ એનો બિચારીનો વાંક ખાલી એટલો જ હતો કે ગરીબીમાં જન્મી હતી. અમે લોકો ગરીબ હતા અને તમને પૈસાની ભૂખ હતી. અને જ્યારે ગીતાને ખબર પડી, જ્યારે ગીતાના મા બાપને ખબર પડી, જ્યારે એની સાથે તમારી સગાઈ નક્કી કરવામાં આવી, જ્યારે ગીતા સાથે તમારા લગ્ન નક્કી થયા, અને ત્યારે તમે મારી બેન સાથેની સગાઈ તોડી નાખી. અને તમને ખબર છે જે દિવસે તમે અને ગીતાએ લગ્ન કર્યા ને એ દિવસે મારી બેન ચારુએ ઝેર પીને આપઘાત કર્યો. અને જુવાન દીકરી જે બિચારી લગ્નના સપના જોતી હતી એ આમ અચાનક મરી જવાથી મારા બાપને ટેક આવ્યો. અને મારો બાપ મરી ગયો. તમને ખબર છે એક બાજુ મારી બેનની ચિતા સળગતી હતી, બીજી બાજુ મારા બાપની ચિતા સળગતી હતી. અને એ જ ઘડીએ મેં પણ લીધું તું મિસ્ટર મનોજકુમાર કે એક દિવસ જ્યાં સુધી તમને રસ્તા પર નહીં લાવી દઉં, તમને ભેક માંગતો નહીં કરી દઉં, ત્યાં સુધી મને ચેન નહીં પડે.
એટલે જ અમારી થનારી પત્નીને મેં તારે ત્યાં નોકરીએ રાખી દીધી.